જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. આજે 65 દિવસ બાદ વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. જલારામ બાપાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા અને આના આનંદ અનુભવ્યો હતો. દેશભરમાં કોરોનાને લઈને તમામ મંદિરોમાં દર્શનો બંધ હતા ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલ અને લોકોનું આસ્થાનું પ્રતિક એવા જલારામ મંદિરને પણ બંધ કરવામાં આવ્યું હતું, જે આજે 65 દિવસ એટલે કે 2 મહિના અને 5 દિવસ બાદ ફરીથી ભક્તોમાં દર્શન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભક્તોને દર્શન કરવા માટે સવારે 7 થી 1 અને બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સાથે સાથે ભક્તોએ દર્શન કરવા માટે ટોકન લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. બાપાના દર્શન કરવા માટે ભક્તોએ પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ટોકન આપીને राम नाम में लीन है देखत सब में राम ताके पद वंदन करूँ जय जय श्री जलाराम. कोरोना नी बीजी लहर समग्र देश में मुश्किली वधारी थी त्यारे गई तारीख 11 एप्रिल थी जलाराम बापा नी जगियाना पूज्य रघुराम बापाए दर्शनार्थियों माटे दर्शन बंद करी दीधा था. कोरोना कहर ओछो थता सरकारश्रीनी गाइडलाइन मुजब समग्र गुजरात ने ધાર્મિક સ્થાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે ત્યારે સંત શિરોમણિ જલારામ બાપાના ભાવિક દર્શનાર્થીઓ આજે તારીખ 14 જૂન સોમવારથી બાપાના દર્શન કરી શકે છે. માનકેશ્વર મંદિર પાસે રજીસ્ટ્રેશન કરાવી ટોકન પ્રાપ્ત કરી અને દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. દર્શનનો સમય સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધી, બપોરના 3 થી સાંજના 7 વાગ્યા સુધી. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રાપ્ત થાય એટલે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવિક દર્શનાર્થીઓ માત્ર દર્શન કરી શકશે. ભોજન પ્રસાદની વ્યવસ્થા હાલ પૂરતી બંધ રાખવામાં આવેલી છે, તો દર્શનાર્થીઓએ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દર્શન અહીં કરવા. જ્યાં લેવાતું નથી દાન એ ધરતીમાં પગ મૂકો એટલે ધૈયાને મળે છે હામ. રૂડું છે વીરપુર ધામ, ત્યાં વસે છે અમારો સંત શિરોમણી જલારામ. જય જલારામ, જય મહાવીરભાઈ.